જય સ્વામિનારાયણ મારું નામ ચેતન સોની છે હું હસ્તરેખા જ્યોતિષ છું હું આ એક યુવકનો હાથનો જે અનુભવ કર્યો છે તે હું પ્રસ્તુત કરી રહ્યો છું તમામ સબસ્ક્રાઈબર તમામ વ્યુવર્સને હૃદયથી આભાર માનું છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યું છે ને વ્યુવર્સ છે એ બધાનો એ બધાની તબિયત સારી રહે સુખમય રહે આનંદમય રહે સુખ શાંતિ સમૃદ્ધિ અને પરમાનંદની પ્રાપ્તિ થાય

சமீ நாராயண சுவீ நாராயண சாமி நாராயண சுவீ நாராயண சமீ நாராயண சமீ நாராயண சுவீ நாராயண சமீ நாராயண சமீ நாராயண சுவீ நாராயண சமீ நாராயண சுவீ நாராயண சர்வந்தபிய சரீர சுகமய ஆனந்தமயே સર્વની જય સ્વામિનારાયણ હવે રીડિંગ ચાલુ કરું છું ચોરસ ફાર્મ છે મહેનત કરીને કમાશે સારામાં સારી મહેનત કરશે એક મહેનતી છે ચોરસ ફાર્મ છે સારામાં સારો છે આ ગુરુની આંગળી છે આ શનિની આંગળી છે ગુરુની આંગળી શનિ તરફ વળી રહી છે ધાર્મિક પ્રવૃત્તિનો થશે અને શનિની આંગળી સૂર્ય તરફ વળી રહી છે આ સારામાં સારું છે અને સૂર્યની આંગળી ગુરુની આંગળી કરતાં મોટી છે એ સારામાં સારી વસ્તુ છે સૂર્ય સૂર્ય એટલે પ્રકાશ અજવાળું કોઈ પણ કામ કરવા જાય એની અંદર અજવાળાની જરૂર પડે એટલે એ બધી સભાઓ નાનામાં નાની હિંમત કરવી હોય એ કરી શકે મોટામાં મોટી હિંમત કરવી હોય તો કરી શકે સામાન્ય વ્યક્તિ છે કે દસ હજારની હિંમત કરવી છે તો એ આ લાખ રૂપિયાની હિંમત કરી શકે સામાન્ય માણસ કે દસ હજારની હિંમત કરી છે આ કે લાખ રૂપિયાની કરું લાખ રૂપિયા કમાઈને બતાવે એવી હિંમત કરી શકે અને સો ટકા સફળતા મળે બીજું આ બુદ્ધ ની આંગળી છે એ અલગથી ચાલે છે આ વ્યક્તિની વિચારધારા અલગથી હોય સામાન્ય કોઈ પણ વ્યક્તિ હોય એની વિચારધારા ને આની વિચારધારા અલગથી છે આની વિચારધારા એવી છે કે બધા લોકો જે કે એ સમજે વિચારે અને આ પછી એક એવી વસ્તુ કે સામેવાળા આ વ્યક્તિને વિચાર કરે આ કઈ રીતે આ આટલી હદ સુધી વિચારી શકે છે એ વસ્તુ કોઈ પણ ફિલ્ડ હોય એની અંદર છેક ઊંડાણ સુધી જાય એનું કઈ રીતે પ્રમોટ કરવું એ કરી શકે એવી ફિલ્ડનું આ નિર્માણ કરી શકે આ બુદ્ધની આંગળી એવી છે સારામાં સારી છે અને એ ખબર નથી પડતી શેજ દૂર છે કે આ સૂર્યના પહેલા પહોળા સુધી પહોંચે છે જો નહીં પહોંચતી હોય તો ફાઇલનો રખરખાવ મેનેજમેન્ટમાં થોડુંક કમી રહેશે અને જો આ નખ વધારશે તો એ મેનેજમેન્ટની કમી દૂર થશે બીજું આ ગુરુની આંગળી આ શનિની આંગળી આ સૂર્યની આંગળી તે જ છે અને આ બુદ્ધિની આંગળી આ છે આ સૂર્ય તરફ વળી રહી છે આ સારામાં સારું છે સૂર્યના ગુણમાં વૃદ્ધિ કરી રહી છે સૂર્યપ્રધાન વ્યક્તિ છે આ વ્યક્તિ મહેનત બહુ કરાવે સૂર્ય મહેનત બહુ કરાવે પણ આની પ્રતિષ્ઠા નામ બધે સારામાં સારા થાય અને કોઈ પણ કામ હોય પરફેક્ટ રીતે કરી શકે એવો એનો પ્રભાવ પડે સૂર્યનો સૂર્યપ્રધાન વ્યક્તિ છે અને એક આ સારામાં સારી વસ્તુ છે આ પોળવો આ સારામાં સારી જે કરોડપતિની નિશાની જ્યાં કરોડપતિ થાય આ જે ગેપ પડે છે એ સારામાં સારી નિશાની છે આ ગુરુનો પર્વત છે આ ગુરુનો પર્વત સારામાં સારો છે પણ સેજ નબળાઈ છે કે આ શુક્રના પર્વત કરતાં ગુરુનો પર્વત નાનો છે શુક્રનો બલિ છે ગુરુ શુક્રાચાર્ય એટલે દૈત્યોના ગુરુ છે અને આ દેવતાના ગુરુ છે આ ગુરુ સેજ નબળો છે શુક્ર પાવરફુલ છે એટલે વૈભવ અને આ ગુરુના ક્ષેત્રની અંદર આ વસ્તુ સારામાં સારી છે આ મલ્ટીપલ પ્રોપર્ટી મલ્ટીપલ ધંધા એક ધાર્મિક ધાર્મિક જ્ઞાન સારામાં શું ધર્મમાં આગળ જશે મલ્ટીપલ પ્રોપર્ટીઓ છે ધંધો છે એક્સ્ટ્રા ધંધો કરશે એનો એને બેનિફિટ મળશે ગુરુ પર આ એની રેખા છે આ જીવન રેખા છે આ રેખા છે આ રેખા શનિ તરફ જઈ રહી છે આ સારામાં સારી રેખા છે આ રેખા આ વ્યક્તિ સવારે ઉઠે કેવી રીતે કમાવું અને કયું કર્મ કરવું એ જ વિચારે કઈ રીતે કમાવું એ જ વિચારે અને આ એક કઈ રીતે કમાવું અને કોની જોડે કઈ રીતે વ્યવહાર કરવું એવી હૃદયની રેખા છે સારામાં સારી છે આ મંગળ રેખા છે આ મંગળ રેખા ગુરુ અને મંગળનો બેનો પડે છે આ ગુરુનો પ્રભાવ પડે છે અને મંગળનો પ્રભાવ પડે છે એટલે એગ્રેસિવ માઇન્ડ છે એટલે કહેવાનો મતલબ કે આ ઇન્સ્ટન્ટ વાળો છે ટાઈમ નથી જોતો કે મારે શું કામ કરવું છે પરફેક્ટ જ કરવું છે એનો ઇન્સ્ટન્ટ નિર્ણય લે કોઈ પણ કામ કરવું છે એટલે ફટાફટ કેમ નિર્ણય લઈ લઉં આ કામ આ કરવું છે એનું વિશ્લેષણ એ તરત જ કરી નાખે સમયની રાહ નથી જોતો ધીરજ નથી રાખતો ધીરજ નથી એટલે ધીરજ એટલા માટે નથી રાખતો કેમ કે ધીરજ રાખે તો કામ ઢીલું પડી જાય એને કદાચ ધીરજ નહીં રાખવાની પહેલું જ કે કામ કરવું જ છે તો એ પરફેક્ટ જ કામ કરવું છે તો એનું તરત મંગળ રેખા સારામાં સારી છે માઇન્ડ સારામાં સારું છે ગ્રહણ શક્તિ સારામાં સારી છે માઇન્ડ આ જીવન રેખા છે આ જીવન રેખા અહીંયા સુધી જાય છે બીજી એની સાઈડમાંથી અહીંયા જાય છે અહીંયાથી આ સારામાં સારું છે અને અહીંયા માછલીનું નિશાન થઈ રહ્યું છે અને અહીંયા માછલીનું નિશાન આ સારામાં સારી વસ્તુ છે આ જીવનની ઉર્જા મજબૂત કરી રહી છે અને બીજું આ માછલી સૂર્ય તરફ જોઈ રહી છે આ માછલીનું નિશાન સૂર્ય તરફ છે એટલે બેતાલીસ વર્ષે એનો પ્રભાવ પડશે એટલે જ્યાં પણ જાય ત્યાં આગળ એની પ્રગતિ થશે ક્રિએટિવ માઇન્ડ થશે કોઈ પણ પ્રોજેક્ટ કરવો હોય તો એ વ્યવસ્થિત પ્રોજેક્ટ કરશે અને રૂપિયા સારામાં સારા કમાશે અને આ માછલી છે એની દ્રષ્ટિ બુદ્ધ ઉપર પડે છે એટલે વેપારમાં વૃદ્ધિ કરશે વેપારમાં વૃદ્ધિ કરશે આ શનિનો પર્વત છે આ સારામાં સારો છે અને અહીંયા આગળ આ ફૂલેલો છે આ ફૂલેલો એટલે કહેવાનો મતલબ આળસ એને આળસ બહુ આવે સવારે વહેલા ઉઠવામાં આળસ આવે પણ એકવાર ઉઠી ગયા પછી આખો દિવસ ફૂલ પાવર થઈ જાય ઉઠવામાં આળસ આવે આ સૂર્યનો પર્વત છે આ સૂર્યનો પર્વત પણ સારામાં સારો છે પણ સૂર્યના પર્વતમાં આ શનિ તરફ એનો વધારે ફૂલેલું શનિનું સૂર્ય તરફ અને સૂર્યનું આ એક થોડુંક નેગેટિવ પોઈન્ટ છે કે બેની વચ્ચે ફૂલેલું વધારે પડતું છે આના માટે આને સૂર્ય નમસ્કાર કરવાના સૂર્ય ભગવાને પાણી રેડવાનું સૂર્ય નમસ્કાર કરવાના અને શનિવારે શનિ ભગવાનને તેલ ચડાવવાનું અને બીજું એને બ્લુ કલરની બાટલી કાચમાં યા ક્રિસ્ટલમાં લેવાની અને સૂર્ય માટે પીડા કરની બાટલી લેવાની કાચની યા ક્રિસ્ટલની અને આ પૂર્વ દિશામાં જ્યાં સૂર્યનું સવારે સાડા છ વાગે જે પ્રકાશનું કિરણ પડતું હોય ત્યાં મૂકવાની બે કલાક પૂરતી અને પછી ચોવીસ કલાક પછી એમાંથી પાણી પીવાનું એટલે એના શરીરની અંદર જે ઉર્જા છે સૂર્યની અને શનિની બે ઊર્જા ની આવી જાય એટલે આ જે કમી છે એ દૂર થઈ જશે અને આ આ છે સારામાં સારી છે આ સારી છે આ એને અડતાલીસ વર્ષથી આનો ફાયદો થશે આ સૂર્યરેખાનો આ સૂર્યરેખા એને ધન અપાવશે બધું કરાવશે અને નામના થશે દસ લોકો વચ્ચે આનું નામના થશે આ બુદ્ધ પર્વત છે આ સારામાં સારો છે આ વાણીનો કારક છે કહેવાનો મતલબ વાણી વેપાર પોતાની ટીપટોપ રહેવાનું અપ રહેવાનું થોડું મોડું ચલાવવાનું નહીં અને હંમેશા ટીપટોપ જ રહેવાનું એ રીતનો પ્રભાવ છે ને આ બુધ ગમ્યા જાય દસ માણા વચ્ચે આનું નામ થાય એવો બુધ પર્વત છે બુદ્ધ પર્વત છે બીજું આ ધનની રેખા છે આ ચંદ્ર તરફથી આવી રહી છે અને એક બીજી અહીંયાથી રેખા નીકળી રહી છે બે ધનની રેખા છે અને અહીંયા ક્રોસનું નિશાન થઈ રહ્યું છે એક બીજું અહીંયા ક્રોસનું નિશાન થઈ રહ્યું છે એક આનો બે બેનિફિટ છે એક શનિ આગળ ક્રોસનું નિશાન થયું છે અને એક સૂર્ય આગળ થયું છે આ એને ત્રીસ બત્રીસ બત્રીસ વર્ષે આનો ફાયદો થશે બત્રીસ વર્ષે આને ધંધાની અંદર જબરજસ્ત કે નોકરી કરતો હશે નોકરીમાં વૃદ્ધિ થશે અને સારામાં સારો રૂપિયો કમાશે અત્યારે જે કમાય છે એના કરતાં પણ ડબલ રૂપિયો કમાશે એ સારામાં સારા એમ કે ને ફાયર થશે એટલે એમ પોર્ચ્યુન રાઇસ થશે એમ અને આ સૂર્ય તરફ છે એટલે આને બત્રીસ વર્ષ પછી પ્રતિષ્ઠા નામ કોઈ પણ જગ્યાએ આની નામના બોલાશે એનું એટલે આનોય બેનિફિટ થશે અને આનોય બેનિફિટ થશે એ બત્રીસ વર્ષ પછી થશે આ શુક્રનો પર્વત છે આ શુક્રનો પર્વત સારામાં સારો છે વૈભવની નિશાની છે આ સુખ શાંતિ સમૃદ્ધિ પરમાનંદની પ્રાપ્તિ કરે ફોર વ્હીલમાં ભરે એસીમાં રહે સારામાં સારી લક્ઝરીઝ આઇટમો ખરીદે અને એક્સ્ટ્રા ઓર્ડિનરી જ્યાં સામાન્ય વ્યક્તિ હજાર રૂપિયાનું ખરીદે તો આ વ્યક્તિ હજારનું ખરીદે પણ હજારનું એવું ખરીદે કે દસ હજારની વેલ્યુ ગણાય એવી વસ્તુ ખરીદે એવો આનો પ્રભાવ છે અને આ રેખા છે શુક્ર ઉપર આ સારામાં સારી છે અને આ લેક્ઝરી રેખા છે આ પણ સારામાં સારી છે સારામાં સારી છે આ ચંદ્રનો પર્વત છે આ સારામાં સારો ચંદ્રનો પર્વત છે આ એને વિદેશ લઈ જશે આ ચંદ્રનો પર્વત સારામાં સારો છે અને માનવ સુખ સારામાં સારું મળશે દૂધની બનેલી તમામ વસ્તુને ભાવશે અને આ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ ખરીદશે કોઈ પણ વસ્તુ ખરીદ એક્સ્ટ્રા ઓર્ડિનરી ખરીદશે આ અંદરૂ મંગળ છે અને આ બારનો મંગળ છે આ અંદરૂ મંગળ જે છે એ સારામાં સારો છે આ એને શારીરિક ઉર્જા માનસિક ઉર્જા સારામાં સારી છે આ બારનો એટલે કોઈને પણ મળે તો ફૂલ પાવરથી મળે એમ એની પર્સનાલિટી જ અલગ હોય સામેવાળાને મળવાની આ વસ્તુ એકદમ સારામાં સારી છે આ અંગૂઠો છે એના આ ઉપરનો પોળો સેજ કપાય છે આમાં હાથમાં પણ એ સારામાં સારો છે પણ આ નીચે થોડુંક માસલ લોજિક તરીકે ઓછું છે અહીંયા આગળ ચાંદીનો વેડ પહેરે તો સારામાં સારું ચાંદીનું વેડ પહેરે તો સારામાં સારું તો જેને તે લોજિક તરીકે કોઈ પણ ઈચ્છાશક્તિ હોય એને સામેવાળાને કેવી રીતે સમજાવી એના માટે જે લોજિક વાપરવું જોઈએ લોજિકમાં નહીં જેટલી કમી છે એ દૂર કરી શકે ચાંદીની વીટી પહેરવાથી વેડ આ જીવન રેખા છે એમાં આ છે આ વિદેશની રેખા છે પછી એક અહીંયા આગળ છે પછી અહીંયા આગળ આ લગ્નની રેખા છે જે મંગળ રેખા અને જીવનની રેખાની વચ્ચે આ મંગળ રેખા અહીંયા આગળ લગ્નની રેખા છે આ અઠ્યાવીસ વર્ષે સત્યાવીસ થી અઠ્યાવીસ વર્ષે લગ્ન થશે સત્યાવીસ થી અઠ્યાવીસ વર્ષની વચ્ચે લગ્ન થશે અને એક આ વસ્તુ છે છે આ આ મંગળ રેખા ધનની રેખા છે અને એની વચ્ચેથી આ વેપાર રેખા અહીંયા નીકળી રહી છે આ સારામાં સારી છે આ વેપાર રેખા જ્યારે અહીંયા જશે એટલે ધંધામાં વૃદ્ધિ કરશે એને અને આ છે એક મની ટ્રાયંગલ થઈ રહ્યું છે આ સારામાં સારું મની ટ્રાઇંગલ થઈ છે આ બેતાલીસ વર્ષની ઉંમર પછી સારામાં સારો રૂપિયો ભેગો કરશે મૂડી બેલેન્સ કરશે બેંકમાં જ્યાં પણ એ મૂકતો એ જે એફડી છે આ છે તે છે સારામાં સારો મની ટ્રાઇંગલ છે ને સાથે સાથે ગ્રેટે ટ્રાઇંગલ પણ છે એટલે આખું આટલું મોટું ગ્રેટ ટ્રાઇંગલ છે આ સારામાં સારું રૂપિયો ભેગો કરશે આ સૂર્ય રેખા છે આ સૂર્ય રેખા છે અને અહીંયા આ માછલી બને છે આ સારામાં સારી છે આ માછલી બનવાથી એને નામ પ્રતિષ્ઠા એ સારામાં સારી છે અને આ લગ્નની પણ રેખા છે એક છે એ અઠ્યાવીસ વર્ષે જ દેખાય છે લગ્ન ને એક બીજું અહીંયા આગળ એક આ વિદ્યા રેખા છે આ સારામાં સારી વિદ્યા રેખા છે આ આની પાસે સામાન્ય નોલેજ સારામાં સારું હોય એક સમય એવો આવશે કે લોકો આને પૂછવા આવશે કંઈ પણ કામ કરવું હશે તો પહેલા આની સલાહ લેશે આ આ વિદ્યાની નોલેજ છે બીજું આ છે ધર્મની રેખા આ સારામાં સારું છે આને એક સમય અકટ સાયન્સનું પણ જ્ઞાન હશે ધર્મમાં જ્ઞાન હશે એક મલ્ટિપલ ધંધાની અંદર પણ એને પૈસો ફાયદો થશે બીજું એક અહીંયા એ છે આ સારામાં સારું છે બીજી એક અહીંયા રેખા છે આ સારામાં સારું છે આ મલ્ટિપલ પ્રોપર્ટીની નિશાની છે આ સારામાં સારું છે આ એને પંચાણું વર્ષ પછી એક મલ્ટિપલ પ્રોપર્ટી પણ લેશે અને આ જગ્યાએ એક ઇન્વેસ્ટમેન્ટ થશે એને પિસ્તાલીસ વર્ષની ઉંમરમાં એક અહીંયા ઇન્વેસ્ટમેન્ટ થશે ને બીજું એક અહીંયા ઇન્વેસ્ટમેન્ટ થશે આ બે ધનની રેખા અહીંયાથી અહીંયા સુધી આવે છે એટલે બે ઇન્વેસ્ટમેન્ટ ની રેખા છે એક પિસ્તાલીસ વર્ષે અને એક પંચાણું વર્ષ સારામાં સારી અને આ એકસ્ટ્રા ધનની રેખા અહીંયાથી એ જઈ રહી છે આ આને અહીંયાથી ધનની રેખા નીકળી અહીંયા સુધી જઈ અહીંયાથી આમ થઈને આમ જઈ રહી છે બીજી અહીંયા રાહુ ક્ષેત્રમાંથી એક ધનની રેખા નીકળી રહી છે નહીં જઈ રહી છે આ સારામાં સારું છે આ એને ઇન્ડિયાની અંદર પણ ધંધો કરશે અને વિદેશમાં પણ આ ધંધો કરશે આ સૂર્ય તરફ જઈ રહી છે આ એક સારામાં સારી છે આને વિદેશમાં પણ કા કોઈ પ્રોડક્ટ છે એ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરે કા વિદેશમાંથી કંઈક ધન અર્ન કરે ઇન્ડિયામાં ને વિદેશમાં બે જગ્યાએ ફરીને ધન અર્ન કરી શકે કેમ કે આ એક રેખા રાહુ રેખાથી ચાલુ થઈ રહી છે એટલે તકિબન ત્રીસ વર્ષની ઉંમર પછી એ ચાલુ થઈ રહી છે એટલે ડબલ ધંધા થશે એક કોઈ કોઈની પ્રોડક્ટ હોય એ વેચશે કા અમેરિકા જશે કા અહીંયા આગળ કોઈની પ્રોડક્ટ હશે એને એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરશે આ મણિપુર રેખા પણ એને સારામાં સારી છે પાટલા જન્મના કર્મ આ પચાસ વર્ષથી ઉંમર પછી એને અહીંયા ધન મળશે આગળ મણિપુરમાંથી એક રેખા નીકળી અને ચંદ્ર તરફ જઈ રહી છે આ સારામાં સારું છે ચંદ્રનો પાવર એટલે મનનો કારક એટલે સારામાં સારું છે અને આ ચંદ્ર ઉપર આ રેખા થઈ રહી છે એ બુધ તરફ જઈ રહી છે આ પણ ભવિષ્યમાં એને જ્યારે અહીંયા સુધી પહોંચશે એટલે ધંધામાં એને ફાયદો કરશે આ સારામાં સારી વસ્તુ છે અને બચાવ કરશે કોઈ પણ જગ્યાએ કંઈ થવાનું હશે તો પહેલા એનો બચાવ કરશે સિક્સ સેન્સ આના સારા છે પૂર્વ આભાસ આને થશે બીજું આ પોળવા સારા છે આ બિઝનેસમેન માણસના પોળવા હોય આ સારામાં સારા છે અને આ કોઈ પણ વસ્તુની એને રાજનીતિ છે એમાં આને જાણકારી વધારે રાખતો હશે સારામાં સારી અને આ જે જવનું નિશાન થાય છે એ બહુ સારામાં સારું છે એને ધંધામાં વૃદ્ધિ થાય એનાથી જે નોકરી ધંધો કરતો એમાં સારામાં સારું છે અને આના આ શુક્ર ચંદ્ર બુધ ગુરુ સૂર્ય શનિ આ બધા ગ્રહ સારા છે ખાલી આ વચ્ચે છે એ થોડુંક છે એ પેલું કીધું એ પ્રોબ્લમ સોલ્વ થઈ જશે પણ આ બધા ગ્રહ સારામાં સારા છે અને કલર પણ સારામાં સારો છે આ વ્યક્તિ કરોડપતિ થશે મહેનત કરવી પડશે ફૂલ મહેનત કરવી પડશે કેમ કે ચોરસ ફામ છે મહેનત કરીને જ રૂપિયો કમાશે વગર મહેનત નહીં મહેનત જ કરવી પડશે મહેનત કરીને રૂપિયો કમાશે સારામાં સારો કમાશે સુખી થશે આનંદમય રહેશે અને આ હાથનું જે મેં અનુભવ કર્યો તે હું પ્રસ્તુત કરી પ્રસ્તુત કર્યો તે અને તમામ વ્યુઅર્સ તમામ સબસ્ક્રાઈબરને સુખ શાંતિ સમૃદ્ધિ અને પરમાનંદની પ્રાપ્તિ થાય આ મારી આની ભાવનાઓમાં ખોવાઈ જાવ નહીં અને સબસ્ઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો સર્વને જય સ્વામનારાયણ બધાની તબિયત સારી રહે સુખમય આનંદમય રહે જય સ્વામિનારાયણ